કોરોના વાયરસની મહામારીને લઈ 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુસ પોઈન્ટ પાસે ટીઆરબીના જવાનોની પ્રશંસનીય કામગીરી જોવા મળી રહી છે. ટીઆરબીના જવાનો ગરીબ મજૂરોને હાથ જોડી અને સમજાવી પોતાના ઘરે પરત મોકલી રહ્યા છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારની વાત કરવામાં આવે તો પરપ્રાંતીય લોકો વસતા હોય છે, જ્યાં લોકો પોતાનું વતન છોડી સુરતમાં રોજીરોટી કમાવા આવતા હોય છે. 21 દિવસના લોકડાઉનના કારણે લોકોની રોજીરોટી બંધ થઈ ગઈ છે ત્યારે અમારી દિવ્યાંગ ન્યૂઝ ચેનલની ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી લોકોને પૂછતા કે તેમને શું મુશ્કેલી પડી રહી છે, ત્યારે કેટલાક લોકો દ્વારા કહેવાતા ખાવા પીવાની સમસ્યા સર્જાઈ રહી છે અને રૂમ માલિક અમારું ઘરનું ભાડું માંગી રહ્યા છે. અમારી પાસે રૂપિયાની અછત હોવાથી અમે પોતાના વતન જઈ રહ્યા છીએ. જ્યારે દિવ્યાંગ ન્યૂઝ ચેનલની ટીમે લોકોને સમજાવવાની કોશિશ કરી હતી કે સરકાર દ્વારા તમને તમારી વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે, તો મજૂરો પાછા પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. કોરોના વાયરસ કેટલો ભયંકર તો ફિર ભી આપ ઇતની બડી સંખ્યા મેં કા જા રહે થે, કિતને બોલા આપકો આગે કુછ ગાડી વાડી મિલને વાલી હે? મને આટલી મોટી સંખ્યામાં જે ગરીબ પ્રજા પોતાના વતન જવા રવાના થતી હતી, તમે શું કાર્યવાહી કરી? એમને અમે પાછા કર્યા છે ઘર સાઈડ જવા માટે. એમને કીધું કે આગળ કોઈ જવાના રસ્તા બંધ છે, ગાડી કંઈ મળવાની નથી, ઉપરના અમારા આદેશ છે સાહેબનો, એ હિસાબે તમે ઘરે જતા રહેવું, આ જ કહેવામાં આવ્યું છે એ લોકોને. જ્યારે મોટી સંખ્યામાં લોકોને જોતા દિવ્યાંગ ન્યૂઝ ચેનલની ટીમે જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહ્યા છે ત્યારે ટીઆરબીના જવાનો મજૂરોને મોટી સંખ્યામાં પોતાના ગામ જતા હતા, તેમને હાથ જોડીને વિનંતી કરી હતી કે કોરોના વાયરસ વિશે માહિતી આપી અને સમજાવી અને પોતાના ઘરે પાછા મોકલ્યા હતા. આવા ટીઆરબીના જવાનો પોતાની ફરજ બજાવતા કેમેરામાં કેદ થયા હતા. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.